જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ત્રિફળા વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ, જેમાં ત્રિફળા શું છે, કેવી રીતે ત્રિફળા બને છે, એની અંદર કઈ કઈ વસ્તુ જો છે અને ત્રિફળા જે છે આપણને કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે, શરીરમાં આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ. તો ત્રિફળા જે છે એ નામ આપણે લગભગ બધાએ સાંભળેલું છે કે ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા ટેબ્લેટ, ત્રિફળા ઘનવટી, આ બધા પ્રકારના નામ આપણે સાંભળેલા છે. પણ ખરેખર શું આપણને ખબર છે કે આ વસ્તુ ખરેખર શું છે? તો ચાલો આજે આપણે જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી. તો ત્રિફળા જે છે, ત્રિફળા નામ સાંભળતા જ આપણને આમ થોડોક અંદાજ આવી જાય કે સંધિ થોડીક જો છૂટી પાડીએ તો ત્રિફળા એટલે કે ત્રણ પ્રકારના ફળ, એટલે કે વસ્તુઓ, ત્રણ પ્રકારની વસ્તુઓ ભેગી થાય એટલે ત્રિફળા બને છે. તો આ જે ત્રિફળા જે છે એ એક એવા પ્રકારની આયુર્વેદિક રાસાયણિક પદ્ધતિથી બનાવેલી એક ફોર્મ્યુલા છે, જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની વસ્તુઓ કે જેને ત્રણ પ્રકારના ફળ ગણીએ કે વસ્તુઓ ગણીએ કે જે ગણીએ તે, ટૂંકમાં ત્રણ પ્રકારની વસ્તુઓના મિશ્રણથી ત્રિફળા બને છે. ભલે ત્રિફળા ચૂર્ણ બનતું હોય, ત્રિફળા ઘનવટી બનતી હોય, ત્રિફળા ટેબ્લેટ બનતી હોય કે ત્રિફળાની કોઈ પણ આઈટમ બનતી હોય, તો એની અંદર આ ત્રણ વસ્તુ હોય જ છે. તો સૌથી પહેલી જે વસ્તુ જે છે એ હરડે, બીજી વસ્તુ જે છે એ બહેડા અને ત્રીજી વસ્તુ જે છે એ આમળા. ત્રણ વસ્તુને રાસાયણિક પદ્ધતિથી બનાવવામાં આવતી ફોર્મ્યુલાને ત્રિફળા કહેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુની માત્રા અલગ અલગ પ્રમાણમાં આની અંદર રાખવામાં આવતી હોય છે, જેમાં જે સૌથી પહેલી વસ્તુ જે છે હરડે, એ સપોઝ આપણે દાખલો લઈએ તો મોટું યુનિટ બનતું હોય એમાં તો એની માત્રા નક્કી હોય, પણ એક માત્રા કઈ રીતે એની છે સમજવા માટે 1:2:3 નું પ્રમાણ આની અંદર હોય છે. એટલે કે 1 ચમચી હરડે હોય તો 2 ચમચી બહેડા હોય અને 3 ચમચી આમળા હોય, એક દ્રષ્ટાંત રૂપે છે. બાકી મોટા મોટા યુનિટોમાં એનું પ્રમાણ જે છે 1:2:3 હોય છે. ત્રિફળા આ પ્રમાણે એનું મેન્યુફેક્ચર થાય છે અને ત્રણ વસ્તુ ભેગી કરી અને ત્રિફળા ચૂર્ણ બનતું હોય છે, ત્રિફળા ટેબ્લેટ બનતી હોય છે, ત્રિફળા ઘનવટી બનતી હોય છે. તો આ જે આખી માહિતી જે છે એ ત્રિફળા વિશેની છે. શું અત્યાર સુધી આપણને ખબર હતી કે ખરેખર ત્રિફળા શું છે? તો કેવી સરસ મજાની માહિતી આપણે જોઈએ કે ત્રિફળા આ જે છે એ શું ખરેખર છે અને કઈ રીતે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે ત્રિફળા આપણને કઈ રીતે આપણા સ્વાસ્થ્યમાં કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો ત્રિફળા જે છે એને આયુર્વેદની અંદર અમૃત કહેવામાં આવે છે, એટલે કે આયુર્વેદની જેટલી બધી ઔષધિઓ છે એમાં ત્રિફળાને અમૃત કહેવામાં આવે છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ જો ત્રિફળાનું સેવન કરે તો એ લગભગ કોઈ દિવસ બીમાર નહીં પડે, એટલી જબરજસ્ત એની આખી શક્તિ છે, એનો પાવર એટલો બધો જબરજસ્ત છે, એટલે તો એને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવ્યું છે. અમૃતનું પાન પીવાથી આપણે બધા જાણીએ છીએ કે આમ તો પેલું અમૃત જે છે એનાથી તો અમર થઈ જવાય છે, પણ આ જે અમૃત છે ત્રિફળા નામનું એ જો રેગ્યુલરલી તંદુરસ્ત માણસ પણ પીવે તો શારીરિક એની આખી શક્તિ જે છે એની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થાય છે અને લગભગ કોઈ દિવસ બીમાર નથી પડતું. તો એ તંદુરસ્ત વ્યક્તિ પણ આ ત્રિફળા ચૂર્ણનું સેવન, ત્રિફળા ટેબ્લેટ કે ત્રિફળા ઘનવટીનું સેવન કરી શકે છે. સૌથી મહત્વ અને ખૂબ જ ઉપયોગી એવો આ એક ત્રિફળા કે જે ખાસ કરીને પેટને લગતી કોઈ પણ સમસ્યામાં ઉપયોગમાં આવે છે, ખાસ કરીને ગેસ હોય, એસિડિટી હોય, પાચન ન થતું હોય, ભૂખ ન લાગતી હોય, કબજિયાત જેવું રહેતું હોય, ટૂંકમાં પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા ટેબ્લેટ કે ત્રિફળા ઘનવટીનું સેવન કરવામાં આવે તો એનું રિઝલ્ટ છે ખૂબ સારું મળતું હોય છે. ઘણા બધા કેસોમાં ચામડીમાં પણ ત્રિફળા ચૂર્ણ આપવામાં આવતું હોય છે, ખાસ કરીને ડાયાબિટીસમાં ઉપયોગમાં આવતું હોય છે અને ખાસ કરીને હૃદયરોગને લગતી જે કાંઈ સમસ્યાઓ થતી હોય છે એના નિવારણમાં પણ ઘણી વખત ત્રિફળાનો ઉપયોગ થતો હોય છે. તો આમ જો તો સર્વ પ્રકારે ત્રિફળા જે છે
અતિ ઉપયોગી અને આયુર્વેદમાં અમૃત કહેવાયું જે છે એ ખરેખર યથાર્થ છે, કેમ કે ત્રિફળાના એટલા બધા ઉપયોગ અને એટલા બધા સચોટ એના રિઝલ્ટ છે કે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ પણ જો ત્રિફળાનું સેવન કરે તો પણ એ એકદમ તંદુરસ્ત રહી શકે છે અને લાંબા સમય સુધી એ નિરોગી રહી શકે છે. તો કેટલી ખૂબ જ સરસ મજાની માહિતી આપણે ત્રિફળા વિશે જાણી અને એ ત્રિફળા કઈ રીતે બને છે અને એના ઉપયોગ શું છે, આપણને કઈ રીતે મદદ થઈ શકે છે, આપણા સ્વાસ્થ્યમાં કઈ રીતે મદદ થઈ શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. તો જે વ્યક્તિને જે મિત્રોને ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા ટેબ્લેટ કે ત્રિફળા ઘનવટી કે ત્રિફળાની કોઈ પણ આઈટમ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા તો ત્રિફળાની વસ્તુ અમારી પાસે મગાવી હોય તો એ અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી ડાયરેક્ટ અમને મેસેજ કરી શકે છે. સર્વ જીવને માચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.